કેમ છો વાલા દોસ્તો ચાલો તો હવે આપણે આગળનો ટૉપિક જોવાનો છે આયનીકરણ એન્થાલ્પી મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે બરાબર ધ્યાન આપજો સમજવાનું છે અને પરફેક્ટ પ્રિપેર કરવાનું છે આપણે એને તો આયનીકરણ એન્થાલ્પી તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું થશે તો જો વ્યાખ્યા છે પણ વ્યાખ્યા પહેલાં આપણે નહીં જોઈએ પહેલાં સમજી લઈએ શું છે આયનીકરણ એન્થાલ્પી જો હવે તમને એવું કીધું છે કે એ સોડિયમ પરમાણુ જે છે સોડિયમ સોલિડમાંથી શું બને છે સોડિયમ ગેસ એટલે આપણે પહેલા વાયુરૂપ તટસ્થ પરમાણુ હોવું જોઈએ ઘન નહીં ચાલે ઘન હોય તો એમાંથી આપણે ગણતરી નહીં કરી શકીએ ધારો કે આ ઘન પદાર્થ જે છે તો એને તમારે પહેલા વાયુરૂપ પદાર્થમાં ફેરવવાનો ઘન સોડિયમ હતો એમાંથી વાયુરૂપ સોડિયમમાં આપણે કન્વર્ટ કર્યો વાયુમાં એ ઉર્જા આપવી પડે એ આપણે અત્યારે ગણતરીમાં નહીં લઈએ ઘનમાંથી શેમાં કન્વર્ટ કર્યો વાયુમાં સોડિયમ ગેસ હવે આ સોડિયમ ગેસમાં કન્વર્ટ કર્યો હવે સોડિયમ ગેસ બનાવ્યો હવે એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો છે એને પ્લસ અને પ્લસ ઇલેક્ટ્રોન બરાબર છે ગેસ છે એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો છે તો શું કરવું પડશે આપણે જો કોઈ પણ પરમાણુ છે ને એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ફરે છે આ પરમાણુનું કેન્દ્ર હવે જો સોડિયમની વાત કરીએ તો એની અંદર પ્રોટોન છે દોસ્ત કેન્દ્રની અંદર કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે અગિયાર છે તો અગિયાર પ્રોટોન છે અને આજુબાજુમાં પહેલી કક્ષા બીજી કક્ષા અને ત્રીજી કક્ષા આવી રીતે ઇલેક્ટ્રોન ફેરા કરે છે ફેરાજ કરે છે પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા બરાબર છે હવે આ બારની કક્ષાનો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે જે આકર્ષણ બળ છે આકર્ષણ કેન્દ્ર છે આખું આખું છે 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 કેન્દ્ર બરાબર અને બારની કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર તરફ પ્રોટોન તરફ આકર્ષાયેલા હોય ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ફરતા હોય કેન્દ્રમાં પ્રોટોન હોય ઇલેક્ટ્રોન સતત ફરતા હોય છે એ કેમ બહાર નથી જતા રહેતા આમ કેમ બીજે ક્યાંય રખડવા નથી જતા કેન્દ્રની આજુબાજુ જ કેમ ફરે બહુ સિમ્પલ છે કેન્દ્ર તરફ આકર્ષણ છે કેન્દ્રમાં પ્રોટોન છે પ્રોટોન તરફ આકર્ષાયેલા છે એટલે આજુબાજુમાં ફરે છે પણ તમારે હવે એ ઇલેક્ટ્રોનને દૂર કરી દેવા છે આ કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરી દેવા છે અહીંથી આમ બીજા આમ બહાર મોકલી દેવા છે કક્ષામાંથી આ કક્ષામાં ફરે છે એમાંથી દૂર મોકલવા છે તો તમારે ઊર્જા આપવી પડશે શું કરવી પડશે આપણે ઊર્જા આપવી પડશે એટલે પરમાણુ શું કરશે ઉર્જાનું શોષણ કરશે ઊર્જાનું શોષણ કરે એ મેળવેલી ઉર્જા ઉર્જા મેળવે એટલે ઇલેક્ટ્રોન બહાર જશે પણ એને બહાર મોકલવા માટે ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી દૂર કરવા માટે બરાબર છે એટલે ઇલેક્ટ્રોન દૂર થાય એટલે આયન બની જાય એને પ્લસ બની જાય આવું કરવા માટે ઉર્જા આપવી પડે અને એ જે ઉર્જા આપવી પડે છે તેને આયનીકરણ એન્થાલ્પી કહે છે કેમ કે આયન બને ને તટસ્થ પરમાણુમાંથી શું બને આયન એટલે આ વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય તેમાંથી આયન બનાવવા માટે જે ઉર્જા આપવી પડે તેને આયનીકરણ એન્થાલ્પી કહે છે ખ્યાલ એટલા માટે આ ઘન પદાર્થમાંથી સીધી આમાંથી આમાં બનાવવું તો એ નહીં ચાલે તો એ ઉર્જા તો બહુ વધારે થઈ જાય એટલે કોઈ પણ પદાર્થને પહેલા વાયુમાં કન્વર્ટ કરવાનો વાયુમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવા માટે જે ઉર્જા આપવી પડે તેને આયનીકરણ એન્થાલ્પી કહેવાય ચાલો એટલે આ ખાસ ધ્યાન રાખજો ઘનમાંથી પહેલાં હોય તો એને વાયુમાં કન્વર્ટ કરવો એટલે આ ગણતરીમાં લેવું નહીં કેલ્ક્યુલેશનમાં આ વસ્તુ લેવી નહીં તમારે ખ્યાલ હોય એટલે આ ઘનવાળું ખાસ ધ્યાન રાખજો એટલે મેં લખીને આપ્યું છે તમને એટલે અહીંથી ગણવું સોડિયમ ગેસ છે એમાંથી એને પ્લસ બને ઇલેક્ટ્રોન મુક્ત થાય તો સોડિયમ માટે આ વેલ્યુ છે ચાર ચારસો છન્નું કિલો ઝૂલ પ્રતિ મોલ ભાઈ સોડિયમ જે છે એમાંથી આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે કેટલી ઉર્જા આપવી પડે ચારસો ને છન્નું કિલો ઝૂલ પ્રતિ મોલ એટલે કે એક મોલ ઇલેક્ટ્રોન ગુમાવવા હોય તો આટલા કિલો જુલ ઉર્જા આપવી પડે મૂલ્ય કોઈને યાદ નથી રાખવાના એટલે ટેન્શન નહીં લેતા ચાલો હા આ જે મૂલ્ય છે એ ઉષ્મા શોષક હોય છે એટલે ઉષ્માનું શું કરતું હોય શોષણ એટલે આના ડેલ્ટા એચ ના મૂલ્ય છે એ ધન હશે ઉષ્મા શોષક અને ક્ષેપક પ્રક્રિયા ખબર છે ને આ એ ખબર હોવી જોઈએ જ્યારે પદાર્થ જે છે ઉષ્માનું શોષણ કરે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા હોય એમાં ડેલ્ટા એચ નું મૂલ્ય ધન હોય છે પોઝિટિવ હોય છે એ પોઝિટિવ હોય છે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ડેલ્ટા એચ ઋણ હોય બરાબર છે નેગેટિવ છે નેગેટિવ જ ડેલ્ટા એચ કેવો છે નેગેટિવ એટલે કે જ્યારે પ્રક્રિયા થતી હોય ને ઉષ્મા ઉત્પન્ન થતી હોય ધારો કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ઘરે ગેસ જે છે એ બહાર નીકળે છે ગેસની બોટલમાંથી ગેસની અંદર આવે છે ને એમાંથી બહાર નીકળે સળગે છે તો આ સળગવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે તાપમાન વધે છે તો ઉષ્મા મુક્ત થાય છે તો એમાં ડેલ્ટા એચ નેગેટિવ હોય છે ઋણ હોય છે અને ડેલ્ટા એચ પોઝિટિવ છે એટલે ઉષ્માનું શોષણ થાય છે એટલે કે વાયુરૂપ તટસ્થ પરમાણુ હવે ધ્યાન આપજો જો બરાબર વાયુરૂપ તટસ્થ પરમાણુ એટલે વાયુરૂપ તટસ્થ પરમાણુ છે અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત કરી અને ધન આયન બનાવે ઇલેક્ટ્રોન મુક્ત કરે અને કયો આયન બનાવે ધન આયન બનાવે ત્યારે થતાં એન્થાલવીના ફેરફારને અથવા ત્યારે થતાં ઉષ્માના શોષણને શું કહીશું આપણે આઈનીકરણ એન્થાલ્પી આયોનાઇઝેશન એન્થાલ્પી કહે છે ખ્યાલ આવ્યો એટલે આ બાબત ધ્યાન રાખવાની છે આઈનીકરણ એન્થાલ્પી હવે આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ને તૃતીય આયનીકરણ એન્થાલ્પી સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે શું એ બહુ અગત્યનો ટૉપિક છે ચાલો તો એમની અંદર તમને આ ત્રણ વસ્તુ આપી છે કે ધારો કે તમારી પાસે એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમ જે છે એના પરમાણુ કેન્દ્રની અંદર આ પરમાણુનું કેન્દ્ર છે એમાં બરાબર છે એમાં કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે આમાં એની અંદર કેન્દ્રમાં તેર પ્રોટોન છે તેર પ્રોટોન છે પરમાણુ ક્રમક તેર છે એલ્યુમિનિયમ આમાં તેર પ્રોટોન છે આમાં પણ કેટલા પ્રોટોન છે તેર છે જો બરાબર ધ્યાન રાખજો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી છે એલ્યુમિનિયમ છે હવે એલ્યુમિનિયમ છે એની બહારની કક્ષામાં પેલા અહીંયા ઇલેક્ટ્રોન પણ લખી જ આપું તમને ઓકે ચાલો અહીંયા બહારની કક્ષાની વાત કરું તો એલ્યુમિનિયમની બહારની કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન છે અહીંયા અહીંયા બહારની કક્ષામાં બે છે કેમ કે એક ગુમાવી દે છે બરાબર છે એટલે બે જ વધે છે અહીંયા બે ગુમાવી દે છે એટલે એક વધે આવું કેમ છે શું છે બધી એની વાતો કરવાની છે ઓકે તો હવે એલ્યુમિનિયમ છે કેન્દ્રમાં તેર પ્રોટોન છે બાર ટોટલ તેર ઇલેક્ટ્રોન છે પણ બહારની કક્ષામાં ત્રણ છે કેમ કે એલ્યુમિનિયમ એટલે પરમાણુ ક્રમાંક તેર છે એટલે બે આઠ અને ત્રણ આવું થશે બે આઠ ત્રણ ખબર પડી તમને બે આઠ ત્રણ તો આ પહેલી કક્ષામાં બે આમાં બે ઇલેક્ટ્રોન હશે બીજી કક્ષામાં ત્રણ સોરી આઠ અને ત્રીજી કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન છે બારની કક્ષાના ઇલેક્ટ્રોન મેં બતાવ્યા છો ચાલો તો હવે આની અંદર છે એવું કે તેર પ્રોટોન છે અને તેર ઇલેક્ટ્રોન છે તેર પ્રોટોન તેર ઇલેક્ટ્રોનને આકર્ષે છે તેર પ્રોટોન છે એ તેર ઇલેક્ટ્રોનને શું કરે છે આકર્ષે છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ને ગુમાવો છે આપણે આ ઇલેક્ટ્રોન છે ને એને મુક્ત કરવો છે આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કરવો છો આ ઇલેક્ટ્રોનને આપણે મુક્ત કરી દેવો છો તો આ કેન્દ્ર તરફ આકર્ષાયેલો છે તો આને આપણે શું આપવી પડશે ઊર્જા એ જે ઊર્જા આપવી પડે ને પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એને ડેલ્ટા આઈ એચ વન કહેવાય આ એટલે આયોનાઇઝેશન એન્થાલ્પી એન્થાલ્પી એટલે ઉર્જા વન એટલે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય ચાલો પહેલો ગુમાવી દીધો એટલે વધુ શું એલ પ્લસ વધુ એલ પ્લસમાં કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે તેર ઇલેક્ટ્રોન કેટલા વધ્યા હવે બાર જ કેમ કે બાર ઇલેક્ટ્રોન વધ્યા એક તો ગયો તો હવે તમે મને કહો અહીંયા જે ઇલેક્ટ્રોનને આકર્ષણ હતું કેન્દ્ર તરફ એના કરતાં અહીંયા આકર્ષણ કેવું હશે વધારે હશે કે ઓછું હશે વધારે જ હશે કેમ કે તેર પ્રોટોન છે અને બહાર જ ઇલેક્ટ્રોન છે એટલે આકર્ષણ વધારે થાય તો હવે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ કે સહેલો આ કેન્દ્ર તરફ આકર્ષણ છે અહીંયા જે ઇલેક્ટ્રોનને દૂર કરવા ઊર્જા આપવી પડતી હતી એના કરતાં અહીંયા વધારે જ આપવી પડે કેમ કે આકર્ષણ બળ વધારે છે દૂર કરવા ઉર્જા વધારે આપવી પડશે ઇલેક્ટ્રોન ને દૂર કરવો હોય તો બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો એને એની આયનીકરણ એન્થાલ્પી ને ડેલ્ટા આઈ એચ ટુ કહે છે એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા ડેલ્ટા આઈ એચ વન કરતા ડેલ્ટા આઈ એચ ટુ નું મૂલ્ય વધારે હોય છે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા બીજા કરતા ત્રીજો દૂર કરવો છે હવે એમાં શું કન્ડિશન છે ઓલરેડી બે દૂર થઈ ગયા છે એટલે તેર પ્રોટોન વધ્યા અહીંયા તેર પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન તો કેટલા વધ્યા હવે અગિયાર જ કેમ કે બે તો ગુમાવી દીધા પહેલાં ત્રણ હતા પછી પાછો એક ગુમાવ્યો એટલે એક જ વધ્યો તો આને આકર્ષણ પ્રબળ હશે કેન્દ્ર તરફ કદય નાનું થઈ ગયું હોય જો એક ગુમાવ્યું એના કરતા બીજો ગુમાવ્યો તો કદ નાનું થઈ ગયું ચાલે હોય ને કદ ઘટતું જાય છે હવે જોજો બરાબર હવે અહીંયા કન્ડિશન એવી છે તેર પ્રોટોન છે કેન્દ્રમાં અને ઇલેક્ટ્રોન કેટલા અગિયાર એટલે આકર્ષણ પ્રબળ હશે અહીંયા હશે એના કરતા અહીંયા વધારે એના કરતાં વધારે પ્રબળ આકર્ષણ છે તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા ઊર્જા કેવી આપવી પડે તમારે વધારે આપવી પડશે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા ઊર્જા વધુ આપવી પડશે ઉર્જા વધુ આપવી પડશે એટલા માટે તૃતીય આયનીકરણ એન્થાલપી ત્રીજો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે એને કઈ આઈનીકરણ એન્થાલપી કહેવાય તૃતીય તો આની તૃતીય આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા આઈ એચ ટુ સોરી થ્રી એ સૌથી વધારે છે ડેલ્ટા એચ વન કરતાં ડેલ્ટા એચ ટુ ડેલ્ટા એચ ટુ કરતાં ડેલ્ટા એચ થ્રીનું મૂલ્ય વધારે છે ખ્યાલ આવ્યું આટલી વસ્તુ ખાસ અને ખાસ ધ્યાન રાખજો ડેલ્ટા એચ વન ડેલ્ટા એચ ટુ અને ડેલ્ટા એચ થ્રી એટલે પહેલાં કરતાં બીજીને બીજા કરતાં ત્રીજીનું મૂલ્ય વધારે છે ખ્યાલ આવ્યું એટલે આ જે થઈ સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પી નજીક નજીકની આય પહેલાં કરતાં બીજી બીજા કરતાં ત્રીજી આયનીકરણ એન્થાલ્પીની વાત થઈ ખ્યાલ આવ્યો ને એટલે આ ખાસ ધ્યાન રાખજો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય દ્વિતીય કરતાં તૃતીયનું મૂલ્ય કેવું હોય વધારે હોય છે હવે આપણે સમૂહને આવર્તમાં જોવાનું છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય પ્રથમ કરતાં દ્વિતીય અને દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય વધુ હોય છે ખ્યાલ આવ્યો એટલે આટલી વસ્તુ યાદ રાખવાની છે ચાલો આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી હવે તમને અંદાજ તો આવી જ ગયો હશે દોસ્ત આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી કઈ રીતે આવશે આવર્તમાં આપણે ક્યાં જઈએ છીએ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છીએ તો આઈનીકરણ એન્થાલપીમાં શું ફેરફાર થાય છે જોજો બરાબર ધ્યાન રાખજો કે આવર્ત છે લી બે બો કાના ઓ ફ ની નથી લખો છું બરાબર છે તો આમ જઈએ છીએ તેમ શું થાય છે તો અહીંયા કેન્દ્ર જે છે એની અંદર પ્રોટોન છે આ કેન્દ્ર છે એની અંદર ત્રણ પ્રોટોન છે અહીંયા કેન્દ્રમાં ચાર પ્રોટોન છે અહીંયા કેન્દ્રમાં પાંચ પ્રોટોન છે અહીંયા કેટલા પ્રોટોન છે છ પ્રોટોન સાત પ્રોટોન આઠ પ્રોટોન અને અહીંયા કેટલા પ્રોટોન થાય નવ તો કેન્દ્રમાં પ્રોટોન વધારે છે આ ઇલેક્ટ્રોન બાર છે બરાબર છે બોલો આમ જઈએ તેમ શું ફેરફાર થાય છે તમે તમે જ કહી શકો આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ છે આ બીજું આવર્ત છે એટલે મુખ્ય કોન્ટ્રમાંક આમાં એન બરાબર બે છે આમાં એન બરાબર બે છે ઇલેક્ટ્રોન રચના જ લખી દઉં એટલે તમને પરફેક્ટ ખ્યાલ આવે આની ઇલેક્ટ્રોન રચના શું થશે ચાલો આની શું થશે વન એસ ટુ તો હું નથી લખતો ચાલો ઇલિયમ લખી દઉં છું એટલે બધામાં આવી જાય અહીંયા ટુ એસ વન અહીંયા ટુ એસ ટુ ઇલિયમ તો બધામાં છે જ અહીંયા ટુ એસ ટુ ટુ પી વન ખ્યાલ આવે છે ને પરમાણુ ક્રમાંક પાંચ છે એટલે ઇલિયમના બે ને આ ત્રણ પાંચ પછી ટુ એસ ટુ ટુ પી ટુ ટુ એચ ટુ ટુ પી થ્રી ટુ એસ ટુ ટુ પી ફોર અને ટુ એસ ટુ ટુ પી ફાઈવ અને જો અહીંયા નિયોન હોય તો ટુ એસ ટુ ટુ પી સિક્સ થઈ ગયો ને ટુ એસ ટુ ટુ પી સિક્સ ચાલો આ રીતના તમને જોવા મળે છે હવે આપણે શું કરશું નિયમનું અહીંયા નીચે લખી નાખો આ તમને દેખાતું ન હોય તો ટુ એસ ટુ ટુ પી સિક્સ હવે આમ જેમ જઈએ છે તેમ ઇલેક્ટ્રોન એક એક ઉમેરાતો જાય છે એક એક ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન કઈ કઈ કક્ષકમાં ઉમેરાયું એન બરાબર બે આ એન બરાબર બે એન બરાબર બે દર વખતે એન બરાબર બે માં જ ઇલેક્ટ્રોન ઉમેરાય છે મુખ્ય કોન્ટમાંક વધતો નથી આવું ત્રીજામાં જોઈ ગયા આપણે એટલે મુખ્ય કોન્ટમાંક ન વધે એટલે ત્રીજા નાની થતી છે ખ્યાલ આવ્યો એટલે મુખ્ય કોન્ટ પહેલી વસ્તુ તે મુખ્ય કોન્ટમાંક એન જે છે વધતો નથી નથી બીજું પરમાણવીય ત્રીજ્યા પરમાણવી ત્રિજ્યા ઘટે છે પરમાણવી ત્રિજ્યા જેમ ઘટે તેમ ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ વધે તેમ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ વધે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ શું થાય વધી જાય ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ વધી જાય તો તમને ખબર છે અહીંયાથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો એના કરતાં અહીંયાથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો બહુ મુશ્કેલ થઈ જાય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા અહીંયા ઉર્જા વધારે આપવી પડે કે ફ્લોરિનમાં વધારે ફ્લોરિનમાં જ કેમ કે આકર્ષણ વધારે છે તો આમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા ઊર્જા કેવી આપવી પડશે વધારે ખ્યાલ એટલે આમ જેમ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી વધે અને ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઊર્જા આપવી પડે ને એના કરતાં આને વધારે 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 કદ નાનું થતું જાય આકર્ષણ વધતું જાય બીજી વાત ખાસ એ પણ કહી શકો છો આમ જઈએ છે તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ખાસ વધતો નથી અસરકારક કેન્દ્રીય વીજભાર સોરી સ્ક્રીનિંગ અસર સ્ક્રીનિંગ અસર વધતી નથી સ્ક્રીનિંગ અસર સ્ક્રીનિંગ અસર વધતી નથી સ્ક્રીનિંગ અસર ક્યાં ખાસ વધે જો વચ્ચે પડદા એ વચ્ચેની કક્ષા ઉમેરાય નહીં આમાં જે હતી તે જ આમાં વચ્ચેની કક્ષા એક હતી આમાં એક હતી આ વનેશવાળું ખબર છે ને આમાં એક હતી આમાં એક હતી આમાં એક જ હતી આમાં એક જ છે અને આમાં પણ એક જ છે વચ્ચેની કક્ષા જે એક હતી તે જ એ વચ્ચે ઇલેક્ટ્રોન નહીં ઉમેરાય વચ્ચે ઇલેક્ટ્રોન ઉમેરાય તો સ્ક્રીનિંગ અસર વધે એટલે સ્ક્રીનિંગ અસર વધે પણ ખાસ વધતી નથી એમ પણ કહી શકો એટલે ઝેડ ઇફેક્ટિવ ઝેડ ઇફેક્ટિવ તમને ખબર છે

તેમ આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે આવર્તમાં ક્યાં જાઓ ડાબી બાજુથી જમણી બાજુ તરફ તેમ આયનીકરણ એન્થાલ્પી વધે છે એના રીઝન હમણાં આપણે જોઈ લઈએ ચાલો ડાબાથી જમણા તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે કારણ કે ડાબાથી જમણા તરફ જતા સૌથી પહેલું કારણ મુખ્ય ક્વોન્ટમાક વધતો નથી આ મેઇન કારણ મુખ્ય ક્વોન્ટમાક વધે તો ત્રિજ્યા મોટી થાય પણ આવું થતું નથી એના પછી પરમાણવીય ત્રિજ્યા ઘટે છે પરમાણવીય ત્રિજ્યા ઘટે છે મુખ્ય કોન્ટામાં પરમાણવી ત્રિજ્યા ઘટે છે હમણાં જ જોયું સીધો સંબંધ છે પરમાણુ ત્રિજ્યા જેટલી નાની તેટલી આકર્ષણ વધુ એટલે આઈનીકળ એન્થાલ્પી વધારે સિલ્ડિંગ અસરમાં ખાસ વધારો થતો નથી વધારો થાય પણ ખાસ નહીં ખ્યાલ એટલે જેડ ઇફેક્ટિવ વધી જાય જેડ ઇફેક્ટિવ વધી જાય એટલે આકર્ષણ બળ વધી જાય

ચાલો તો આપણી પાસે કેવી કઈ કઈ વસ્તુ છે આમ જાવ તેમ વધે બરાબર ને પણ કેમેસ્ટ્રી હોય ત્યાં સીધું ચાલવાનું જ નહીં અપવાદ આવે જ અપવાદ છે જ એટલે ખાસ અને ખાસ ધ્યાન રાખજો કે અપવાદ માટે જો આમાં અપવાદ છે ખાસ કે બેરેલિયમ ની આઈની કણ એન્થાલ્પી બોરોન કરતા વધારે છે નાઇટ્રોજન ની આઈની કણ એન્થાલ્પી ઓક્સિજન કરતા વધારે છે અપવાદ છે કેમ છે એ જોઈએ આપણે ચાલો હા વધે છે આઈની કણ એન્થાલ્પી એ પાક્કું છે પેલા ગ્રાફ જોઈ લઈએ ચાલો અહીંયા શું છે આઈની એન્થાલ્પી તમને આપીએ છે આઈની એન્થાલ્પી આ આઈની એન્થાલ્પી છે દોસ્ત આમ નીચેથી ઉપર જાવ તેમ વધે છે આ પરમાણુ ક્રમાંક છે પરમાણુ ક્રમાંક Z છે 2 4 6 8 10 લી બે બો કા ના ઓ ફી પરમાણુ એ ક્રમાંક વધે છે તેમ કણ એન્થાલ્પી વધે જ છે એટલે આમ સીધું આવવો જોઈએ ને પણ આ બે પોઈન્ટ જે છે એ જરાક ઉપર આવી ગયા જુઓ તમે અપવાદ છે ગ્રાફ આમ સીધો જ હતો ઓકે બરાબર જ હતો આમ પરમાણુ ક્રમાંક વધે વર્તમાં ડાબી બાજુ જમણી બાજુ તરફ જાઓ તેમ અહીંનીકળે એન્થાલ્પી વધે જો લી બે બો કા ના ઓ ની છે કે નહીં પણ આઈનીકળે એન્થાલ્પી બે અપવાદ જોવા મળ્યો એક બેરિલિયમ અને નાઇટ્રોજનની થોડાક હોવી જોઈએ લાઈનમાં હોવી જોઈએ એની કરતાં થોડીક આમ જો બેરિલિયમ વધી ગઈ નાઇટ્રોજન એ થોડોક બહાર આવી ગયો એવું કેમ છે હોવી જોઈએ એને કરતાં વધારે કેમ છે બેરિલિયમની અહીંનીકળે એન્થાલ્પી ખ્યાલ આવ્યો ખરેખર તો એ એવું કેમ છે બોરોન કરતાં કેમ વધારે છે આની અહીંનીકરણ અને આની અહીંનીકળે એન્થાલ્પી ઓક્સિજન કરતાં કેમ વધારે છે આ બે અપવાદ છે ચાલો એ જોઈએ આપણે એ પરીક્ષામાં વધારે પૂછાય છે આઈનીકરણ એન્થાલ્પી અપવાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ધ્યાન આપજો ચાલો તો અપવાદ પહેલાં આપણે જોઈ લઈએ કે આયનીકરણ એન્થાલ્પી માટે સૌથી પહેલાં ડેલ્ટા એચ આપ્યા છે કે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધારે છે સમજાવું જો અહીંયા આવું છે લી બે પો હવે તમને પ્રશ્ન એવો કીધો આમ જઈએ તેમ આઈનીકળે એન્થાલ્પી વધે પણ આમ જઈએ તેમ વધે છે પણ નાઇટ્રોજનની આઈનીકળે એન્થાલ્પી ઓક્સિજન કરતાંય વધુ છે એવું કેમ થઈ ગયું એક સ્ટેપ આમ આગળ રહ્યું ઓક્સિજન કરતાંય એ અપવાદ જોવાનો છે તો એ અપવાદ પહેલા જોઈએ તો નાઇટ્રોજનની પ્રથમ આઈનીકળે એન્થાલ્પી ઓક્સિજનની પ્રથમ આઈનીકળે એન્થાલ્પી કરતા એ વધારે થઈ ગઈ જો ઓક્સિજન કરતાંય વધારે થઈ ગઈ નાઇટ્રોજનની એનું રીઝન નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે સાત સાત ઇલેક્ટ્રોન એટલે એટલે આ અને પી કક્ષક જે છે એની અંદર ત્રણ ઇલેક્ટ્રોન છે એક બે ત્રણ પી કક્ષક માં ત્રણ ઇલેક્ટ્રોન છે જોજો બરાબર ધ્યાન આપજો હવે જેડ બરાબર આઠ છે એલિયમ છે સાત અને આઠ એટલે અહીંયા એસ કક્ષકમાં માં બે ઇલેક્ટ્રોન અને પી કક્ષકની અંદર એક બે અહીંયા એક અને અહીંયા એક આવું છે હવે આ નાઇટ્રોજન છે આ ઓક્સિજન છે બે માંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે નાઇટ્રોજન માંથી દૂર કરવાનો છે ઓક્સિજન માંથી દૂર કરવાનો હવે સહેલું ક્યાં પડશે થોડું એ જોઈએ અને અઘરું ક્યાં પડશે તો સૌ આ નાઇટ્રોજન છે એની પી કક્ષક છે આમાંથી એક ઇલેક્ટ્રોન ઉડાડવાનો છે અહીંથી આમ છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા ભરાયો છે ખ્યાલ આવ્યો આમાં આની અંદર ક્યાંથી એક ઇલેક્ટ્રોન ઉડાડવાનો છે કે અહીંયા આ અહીંથી એક ઇલેક્ટ્રોન જવા દેવાનો છે કેમ કે આ છેલ્લે ભરાયો છે બરાબર છે તો હવે કયો ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો છે ને કયો મુશ્કેલ છે હવે કોઈ પણ પરમાણુ હોય ને એની અર્ધપૂર્ણ કક્ષક હોય ને તો સ્થાયી હોય અર્ધપૂર્ણ કાં પૂર્ણ જો પી કક્ષક છે ને કાં અર્ધપૂર્ણ હોવી જોઈએ કા પૂર્ણ હોય જોઈએ આ સ્થાયી છે કા પૂર્ણ હોવી જોઈએ તો એ સ્થાયી કહેવાય ખ્યાલ આ ડી કક્ષકના પાંચ પ્રકાર છે તમને ખબર છે આ તો ખ્યાલ ન હોય તો ની વાત છે એ અર્ધપૂર્ણ હોય આવી રીતે તો સ્થાયી કહેવાય પણ હા પૂર્ણ હોય તો એ સ્થાયી કહેવાય એટલે કે અર્ધપૂર્ણ કરતા પૂર્ણ વધારે સ્થાયી પણ અર્ધપૂર્ણ સ્થાયી કહેવાય બીજી બધી કન્ડિશન કરતા અર્ધપૂર્ણ હોય ને અડધી પૂર્ણ એ સ્થાયી કહેવાય આમાં દસ ઇલેક્ટ્રોન છે અથવા પાંચ ઇલેક્ટ્રોન હોય તો સ્થાયી કહેવાય આમાં ત્રણ ઇલેક્ટ્રોન અથવા છ ઇલેક્ટ્રોન હોય તો સ્થાયી કહેવાય આ અર્ધપૂર્ણ ને પૂર્ણ અર્ધપૂર્ણ ને પૂર્ણ ખ્યાલ તો એ નાઇટ્રોજન છે એની અંદર ડી કક્ષક છે એ અર્ધપૂર્ણ છે તમે જોઈ શકો છો જો આ અર્ધપૂર્ણ જે છે પી કક્ષક છે અર્ધપૂર્ણ પી કક્ષક છે જે સાય હોય છે અર્ધપૂર્ણ બી કક્ષક છે એ સાઈ હોય છે હવે સાય હોય ને એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો તો એ મેળ પડે નહીં એ મુશ્કેલ છે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો એ ઘણું મુશ્કેલ છે શું જો બરાબર ધ્યાન રાખજો આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો એ મુશ્કેલ કામ થાય છે જ્યારે આમાં કેમ સહેલું કેમ કે જો આમાં અર્ધપૂર્ણ નથી બીજું કે એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે હશે અપાકર્ષણ અને ગુમાવ્યા પછી શાંતિ છે કેમ કે ગુમાવી દીધો ને એક ઇલેક્ટ્રોન તો આવી રચના થઈ ગઈ તો અર્ધપૂર્ણ થઈ ગયું ગુમાવ્યા પછી અર્ધપૂર્ણ થયું તો એ કે ગુમાવી દેવાય ને તો આ ગુમાવવાનું કામ સહેલું એટલા માટે નાઇટ્રોજન ની અંદર પી કક્ષક અર્ધપૂર્ણ છે જે સ્થાયી છે એમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવો મુશ્કેલ આથી એની અહીંનીકળે એન્થ વધારે છે જ્યારે ઓક્સિજનની ઓછી છે એને અહીંયા મૂકી શકાય નાઇટ્રોજન પહેલા કેમ કે ઓક્સિજનની પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન બે જેમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય અપાકર્ષણ એટલે એમાં સરળતાથી ગુમાવી શકાય ઇલેક્ટ્રોન જા ભાઈ ગુમાવી દેવાય ખ્યાલ ખ્યાલું એટલે એમાં સરળતાથી ગુમાવી શકાય એટલે એની અહીંની ગણે થાલપી ઓછી આમાં જલ્દી ગુમાવી શકાય આમાં ગુમાવવો મુશ્કેલ ખ્યાલ એટલા માટે અપવાદ આવી રીતે સમજાવવાનો છે તમારે સમજાવવું બહુ અગત્યનો છે ખ્યાલ ને આ એનું લખાણ જે છે એ તમારી રીતે લખી શકો છો પણ અપવાદ જે છે એ સમજવો બહુ અગત્યનો છે એટલે ખાસ અને ખાસ ધ્યાન રાખજો આવો જ અપવાદ છે બેરિલિયમની આઈની કણ એન્થાલ્પી બોરોન કરતાં વધારે છે એમાં શું આવશે ચાલો જોઈએ ચાલો બેરિલિયમની આઈની કણ એન્થાલ્પી પ્રથમ આઈની કણ એન્થાલ્પી બોરોન કરતાં વધારે છે આપણે અહીંયા હતા લી બે લી બે બો કાના ઓફની તો બેરિલિયમ ની આઈનીકળે એન્થાલ્પી બોરોન કરતા વધારે છે આ વાત તો જોઈ લીધો નાઇટ્રોજનની ઓક્સિજન કરતા વધારે છે ચાલો તો શું આવશે તો એનું કાર રીઝન શું છે તો બેરિલિયમ છે લખો પરમાણુ ક્રમાંક કેટલો છે પરમાણુ ક્રમાંક ચાર બરાબર છે તો ચાર ઇલેક્ટ્રોન કઈ રીતે આવશે હિલિયમ પછી શું આવશે ટુ એસ ટુ હિલિયમ પછી ટુ એસ ટુ એટલે એસ કક્ષક માં કેટલા ઇલેક્ટ્રોન બે તો એસ તો પૂર્ણ ભરાય ગઈ કહેવાય એસ પૂર્ણ ને એસમાં બે ઇલેક્ટ્રોન આવે ને બે ભરાઈ ગઈ છે પી તો ભલે ખાલી રહી ચાલો અહીંયા પી બરાબર છે એમાં તો કાંઈ છે નહીં લેવા દેવાનું હા આ અર્ધપૂર્ણ હોય તો સ્થાયી હોય ને કા પૂર્ણ હોય તો આમાં કાંઈ છે જ નહીં ઇલેક્ટ્રોન એટલે કંઈ પ્રશ્ન જ નથી આ પૂર્ણ ભરાયેલી છે ચાલો એના પછી બોરોન પરમાણુ ક્રમાં કેટલો પાંચ હિલિયમ આના કેટલા ઇલેક્ટ્રોન બે ટુ એસ ટુ ટુ વન એટલે કે ટુ એક્સ વન ટુપી વાય જીરો ટુપીડ ઝીરો ઇલેક્ટ્રોન હવે આમાં અને અહીં ન લખ્યો તો ચાલે એમાં ટૂંક છે નહીં હવે પ્રશ્ન એવો છે કે બેરિલિયમમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે એસ કક્ષકમાંથી હવે આમાં ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે શું બરાબર ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો છે તો આમાંથી ક્યાંથી મુક્ત કરવાનો એસ કક્ષકમાંથી ગુમાવવાનો છે જ્યારે બોરોનમાં ઇલેક્ટ્રોન ક્યાંથી ગુમાવવાનો છે બોરોનમાં ટુપી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે આ ટુ એસ માંથી ગુમાવવાનો છે આ ટુપી માંથી ગુમાવવાનો છે તો એમાં કંડિશન જોજો કહી દો કે એસ કક્ષક જો આવી રીતે છે વન એસ અને ટુ એસ આ ટુ એસ કક્ષક છે ટુ એસ કક્ષક ગોળ છે ઇલેક્ટ્રોન આમાંથી ગુમાવવાનો છે જ્યારે પી કક્ષક છે ને આવી છે આમ છે

તો આમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવો મુશ્કેલ છે એટલે ઉર્જા વધુ આપવી પડે જયારે ટુપીમાં ઇલેક્ટ્રોન હોય એટલે કેન્દ્ર કેન્દ્રથી થોડોક દૂર હોય તો આને મુક્ત કરવા ઊર્જા ઓછી આપવી પડે ખ્યાલ આવું કહી શકો કે ભાઈ બેરિલિયમની અંદર ઇલેક્ટ્રોન ટુ એસ કક્ષક ગુમાવવાનો છે ટુએસ કક્ષકનો આકાર ગોળ છે જે કેન્દ્રથી નજીક તરફ હોય એને ગુમાવવા માટે ઉર્જા વધારે આપવી પડે છે જ્યારે ઓકે જ્યારે બોરોનની અંદર ઇલેક્ટ્રોન પી કક્ષકમાં હોય છેલ્લો ઇલેક્ટ્રોન તો પીમાંથી દૂર કરવાનો તો એસ કરતાં પી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો ઉર્જા ઓછી આપવી પડે આથી બોરોનની અંદર ઇલેક્ટ્રોન ફટાફટ દૂર થઈ જાય એટલે બોરોનની અહીંનીકળ એન્થાલ્પી ઓછી અને બેરિલિયમની વધારે કેમ કે એને શેમાંથી દૂર કરવાનો છે ટુ એસ કક્ષકમાંથી તો ફાઇનલ આનો ક્રમ શું થશે બોલો અહીંનીકળ એન્થાલ્પીનો લિથિયમ પછી બોરોન પછી બેરિલિયમ પછી જોજો બરાબર કાર્બન પછી નાઇટ્રોજન નહીં આવે પછી કોણ આવશે ઓક્સિજન પછી નાઇટ્રોજન પછી ફ્લોરિન અને પછી નિયોન આવી રીતે આનીકળવી આવશે એટલે આ બેમાં તફાવત કરવાનો અહીંયાથી આમ અને અહીંયાથી આમ ખ્યાલ એટલે આ વસ્તુ ખાસ અને ખાસ ધ્યાન રાખજો થોડાક હવે આપણે આગળ જઈએ છીએ જોજો બરાબર ધ્યાન આપજો કે આ કણ એન્થાલ્પી આવર્તમાં કણ એન્થાલ્પી જોઈએ ક્યાં જોઈએ આવર્તમાં હવે આનું જરાક હું કોષ્ટક પર લઈ જાઉં છું બરાબર છે આ કોષ્ટક પર આવી ગયા આપણે અહીંયાથી જોજો બરાબર આ કોષ્ટક જે છે આવર્તમાં કણ એન્થાલ્પી આવર્તની અંદર કણ એન્થાલ્પી કઈ રીતના છે ચાલો એ આપણે જોવાની છે આવર્તમાં આમ જઈએ તેમ આઈનીકણ એન્થાલ્પી વધે છે તો આપણે ખાસ વાતો કરવાની છે દોસ્ત એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વોની ડી વિભાગને બહુ ધ્યાનમાં લેવાની જરૂર નથી આને જરૂર નથી ધ્યાનમાં લેવાની બહુ ખ્યાલ કારણ કે એમાં ફેરફાર બહુ ઓછા છે અને એને ભણવાની જરૂર અત્યારે નથી ડી અને એફ વિભાગના તત્વો બારમા ધોરણમાં આવશે ત્યારે એનો અભ્યાસ થોડોક કરવાનો છે એ જેટલો કરવાનો છે એ ચેપ્ટરમાં આપેલો છે ઓકે તો હવે અહીંયા આમ જે તે માહિની ગણે થા બી વધે છે હાઇડ્રોજન કરતા હિલિયમ ની વધારે જો મૂલ્ય આપેલા છે આનું કેટલું છે તેરસો ને બાર કિલો ઝૂલ પર મોલ આનું હિલિયમનું ત્રેવીસો ને આઈનીકળે એન્થાલ્પી વધે છે આપણે અત્યારે આવર્તની જ જોવાની છે આવર્તમાં આમ જઈએ તેમ ચાલો તો આની લિથિયમની પાંચસો વીસ આઠસો નવ્વાણું તમને ખબર બે અપવાદ ઉડાડી દેવાના હતા બેરી આઈનીકળે એન્થાલપી બોરોન કરતા વધારે મૂકી દેવાની હતી અને નાઇટ્રોજનની આઈનીકળે એન્થાલ્પી ઓક્સિજન કરતા વધારે અને ખરેખર છે જ તે જો આ બેરિલિયમની આઠસો નવ્વાણું છે આની આઠસો છે એટલે આઠસો નવ્વાણું આઠસો કરતાં વધારે થઈ ગઈ ને પછી તો અહીં જો હજાર આવી ગયા એટલે વધારે પછી નાઇટ્રોજનમાં એ જો આની તેરસો તેર છે પણ નાઇટ્રોજનની ચૌદસો બે છે એટલે વધારે આંકડા ન દેખાતા હોય કદાચ તો હું બોલું છું અને આંકડા કોઈ યાદ રાખવાના નથી સમજવા માટે ખાલી એ છે એવી જ રીતે મેગ્નેશિયમની હાઈનીકર્ણ એન્થાલ એલ્યુમિનિયમ કરતાં વધારે હશે જો સાતસો સાડત્રીસ આ કેટલી છે પાંચસો સત્યોતેર એટલે સાત પાંચસો સત્યોતેર પછી સાતસો સાડત્રીસ મૂકવાનું ખ્યાલ એવું જ કામ કેલ્શિયમ કરતા કોની વધારે છે એ કેલ્શિયમ કરતા આ કેલ્શિયમ કરતા કોની વધારે છે અરે સોરી ગેલિયમ કરતાં કોની વધારે છે કેલ્શિયમ ગેલિયમની પાંચસો અઠ્યોતેર કેલ્શિયમની કેટલી પાંચસો નેવ્યાસી એટલે આવર્તમાં આમ જાઓ ને તો આટલો ફેરફાર કરવાનો આ બીજા સમૂહના તત્વોને એનીકળે એન્થાલ્પી તેરમાં સમૂહ કરતાં વધારે લખી દેવાની પણ ક્યાં સુધી જોજો બરાબર ક્યાં સુધી કેલ્શિયમ સુધી જ પછી અહીંયાથી પાછું નિયમિત બધું અહીંયાથી કોઈ ફેરફાર નહીં કરવાના કેમ કે રૂબેડિયમ કરતાં વધારે સ્ટ્રોન્શિયમ સ્ટ્રોન્શિયમ કરતાં વધારે ઇન્ડિયમ ઇન્ડિયમ કરતાં વધારે ટીન ટીન કરતાં એન્ટીમની ટેલ્યુરિયમ આયોડિનમ આમ વધે જ પછી આમાં અપવાદ ન આવે પછી ડી વિભાગને વચ્ચે જોવાનું જ નથી ચાલ અને આ આખું આવર કોષ્ટક યાદ કેમ રાખવું એ તો મેં તમને કહી દીધું પેલા રફકામ કરી નાખવાનું બટાટા આલુ ગાજર ઈન થયેલા કાશી જટીલે નેપાળ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સબ ભેખારી આવું પેલા તો રફકામ કરી લેવાનું અને આ લખવાનું જ નથી અને આ લખવાનું છે અને આ લખવાનું છે એટલું જ તમને આવડે છે ઓકે હવે એટલે અહીંયા અપવાદ નહીં આવે આ આની અંદર પણ અપવાદ નહીં આવે એટલે અહીંથી અપવાદ નથી અને આ નીચેનાની બહુ જોવાનું નથી અહીં નીકળે કેમ કે એમાં રેડિયો સક્રિય વધારે છે ક્યાં લઉં આખા આવર કોષ્ટકમાં એનીકળે એન્થાલવી જે છે હિલિયમની વધારે છે એ હમણાં પછી જોઈએ સમૂહમાં જોઈએ ને ત્યાર પછી પણ આટલા અપવાદ રાખવાના છે આવર્તમાં હજી અહીંયા બાકી ફોસ્ફરસ કરતાં કોની વધારે સલ્ફર કરતાં કોની વધારે ફોસ્ફરસ આર્સેનિક કરતાં કોની વધારે સેલેનિયમ પણ અહીંથી પછી અપવાદ નહીં એટલે ક્યાં ક્યાં અપવાદ બીજા આવર્તમાં ત્રીજામાં ત્રીજા આવર્તમાં અને ચોથામાં એમાં કેટલું કરવાનું બેરિલિયમને ક્યાં મૂકી દેવાનું બોરનથી આગળ મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમથી આગળ કેલ્શિયમ ને જર્મેનિયમથી આગળ આવું કરી નાખો કોષ્ટક જોઈન કરો એટલે ગોખવું ન પડે સહેજ પણ ક્યાં હું નાઇટ્રોજન ને ઓક્સિજનથી આગળ ફોસ્ફરસ ને સલ્ફરથી અને આર્સેનિક જ્ઞાનથી હવે આ એનાથી નીચે આવે આ પાંચમું આવર્ત એમાં ફેરફાર કરવાનો નથી આ તો તત્વો યાદ કેમ રહે આને ગોખવાનું નથી રૂબેડિયમ પછી સ્ટોનશિયમ પછી ઇન્ડિયમ પણ આ લગતા તો આવડે જ ને નહીં આ સમૂહ સમૂહ એક બે તેર ચૌદ પંદર સોળ ને સત્તર એટલા તો લખતા આવડવા જોઈએ રફ કામ કરી જો સાઈડમાં થઈ ગયું કામ ખ્યાલું એટલે આપણે કઈ વસ્તુ જોઈએ આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી આવર્તમાં આપણે આઈનીકરણ એન્થાલવી જોઈએ આખી જ હવે આપણે જોવાની છે સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી એ નેક્સ્ટ ટોપિકમાં આપણે જોઈશું અહીંયા સુધી આપણે એટલું રાખશું ખ્યાલ એવું આપણે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી જોઈ લીધી છે એટલે ખાસ ધ્યાન રાખજો કે આ વ્યવસ્થિત પ્રિપેર કરી નાખજો અને નોટની અંદર લખી લેજો અને અપવાદ છે એ બહુ અગત્યના છે ખ્યાલ Thank you.